जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर में पाया जब ना आप सबका स्वागत करती हूँ। आज हम कक्षा छे विषय हिंदी काव्य नंबर 5 धरती को महकाइए काव्य का अभ्यास करेंगे। विद्यार्थी मित्रों, हमारी जो प्रकृति है वो भी एक बड़ी ही शिक्षक है, क्योंकि प्रकृति के अलग अलग रूपों से हम बहुत कुछ सीख सकते हैं। इस काव्य में भी प्रकृति के तत्व फूल, सूरज और दीपक की बात की गई है। फूल हमेशा मुस्कुराते हैं और सूरज वो अपना प्रकाश संसार को देता है और सारे संसार को प्रकाशित करता है, और दीपक वो भी अपना अंतर जला जला कर संसार को रोशनी देता है। इसी तरह हमें भी फूल, सूरज और दीपक से सीख लेनी चाहिए और किसी भी परिस्थिति में अपना कार्य प्रशंसा से करना चाहिए। यही बात इस कविता में प्रस्तुत की गई है। तो अब हम इस कविता का अभ्यास करेंगे। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं। बगिया इतले के बाग, फूल इतले के सुमन पुष्प। शू कीधुं छे के बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, एटले के बाग मां रहेला फूलों ने जुओ ते केवा खुश खुश होय छे। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको हस हस सहते हैं। पानी एटले के जोड़, अहीं आपणे शुं लेवानुं छे, वर्षाद। बागमां रहेला फूलोने जो ते हमेशा केवा खुश खुश रहे छे, आंधी होय के वर्षाद होय ई बधुं ज हसता हसता सहन करे छे। आंधी एटले के तूफान। तमे बधा जाणो छो के बगीचामां फूलो होय छे। तમે કોઈ દિવસ એવું જોયું કે આજ વરસાદ આવ્યો અને ફૂલ મુરઝાઈ ગયા, કે પછી આજે પવન આવ્યો તો ફૂલ મુરઝાઈ ગયા? ના, એવું બનતું નથી। બાગમાં રહેલા ફૂલ સવારે ખીલે છે અને રાત્રે જ મુરઝાય છે। એટલે અહીંયા શું કીધું છે કે બગિયા કે ફૂલો કો દેખો કેસે ખુશ ખુશ રહેતે હે, આંધી હો પાણી હો ચાહે સબકો હસ હસ સહેતે હે। કે બાગમાં રહેલા ફૂલોને તમે જો તે હંમેશા કેવા ખુશ ખુશ રહે છે, પછી ભલે ને આંધી આવે કે વરસાદ આવે, એ બધું જ હસતા હસતા સહન કરે છે। એવી રીતે આપણે પણ ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, આપણે પણ બધું હસતા હસતા જ સહન કરવું જોઈએ। ગમે એવી મુસીબત કેમ મોટી ના હોય, પરંતુ આપણે એ મુસીબતને પણ હસતા હસતા જ સહન કરવી જોઈએ। એના પછી શું કીધું હે, સૂરજ કી કિરણો કો દેખો રોજ ધરા પે આતી હે, અંધકાર કો દૂર ભગા કર સારા જગ જગ માતી હે। સૂરજ એટલે કે સૂર્ય, ધરા એટલે કે ધરતી। શું કીધું છે કે સૂરજની કિરણોને તમે જુઓ, એ રોજ ધરતી ઉપર આવે છે, અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી હે। સારા એટલે કે સમગ્ર, અને જગ એટલે કે સંસાર, અને ચમકાતી એટલે કે પ્રકાશિત। શું કીધું છે કે હવે તમે સૂરજની કિરણોને જો એ રોજ ધરતી ઉપર આવે છે। તમે કોઈ દિવસ એવું જોયું કે આજ સૂરજ ના આવ્યો હોય, સવાર પડે એટલે સૂરજ ઉગે અને રાત્રિ દૂર થઈ જાય, અને સૂરજની કિરણ હોય ધરતી ઉપર આવે, એટલે કે સૂરજની કિરણોને તમે જુઓ એ રોજ ધરતી ઉપર આવે છે, ઓર અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી હે। એટલે કે એ ધરતી ઉપર આવે તો છે, પરંતુ એ આવીને શું કરે છે કે અંધકારને દૂર કરે છે અને આખા સંસારને, સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે। સૂરજ કી કિરણો કો દેખો રોજ ધરા પર આતી હે, અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી હે। એટલે કે તમે સૂરજની કિરણોને જુઓ, એ રોજ ધરતી ઉપર આવે છે,
અને અંધકારને દૂર કરી અને આખા સંસારને પ્રકાશિત કરે છે। તમે બધા જાણો જ છો કે રોજ સવાર થતા સૂર્ય આવે જો ક્યારે એવું બન્યું કે આ સૂર્ય મોડો આવ્યો કે પછી તો સૂર્ય બપોરે આવ્યો કે સૂર્ય આવ્યો જ નહીં, ના એવું ક્યારેય બનતું નથી। પોતાના સમય ઉપર સૂર્ય આવે છે અને એનું કાર્ય છે કે રાત્રિના અંધકારને દૂર કરી અને આખા સંસારને પ્રકાશિત કરવાનું। એટલે સૂર્ય ધરતી ઉપર આવીને શું કરે છે કે જેવો સૂર્ય નીકળે એટલે સૂરજની કિરણો ધરતી ઉપર આવે છે અને એ રાત્રિનું જે અંધકાર છે એને દૂર કરે છે અને આખા સંસારને પ્રકાશિત કરે છે। એવી જ રીતે આપણે પણ આપણું કાર્ય સમયસર કરવું જોઈએ અને આપણે પણ આપણા કાર્યમાં જે લાભ થવાનો હોય એ લાભ લોકોને આપવો જોઈએ। એટલે શું કીધું, સૂરજની કિરણોને જુઓ, એ રોજ ધરતી ઉપર આવે છે અને રાત્રિના અંધકારને દૂર કરી અને આખા જગતને આખા સંસારને પ્રકાશિત કરે છે। દીપક કો દેખો કેસે યહ હરદમ ચલતા રહેતા હૈ, ચલતા એટલે કે બળતો, હરદમ એટલે હંમેશા। પેલા શું કીધું હતું, ફૂલની વાત કરી હતી, પછી સૂરજની વાત કરી અને હવે કોની વાત કરી છે, દીપકની। કે દીપક કો દેખો કેસે હરદમ ચલતા રહેતા હૈ, હરદમ એટલે હંમેશા, ચલતા એટલે કે બળતો। તમે હવે દીપકને જુઓ એ કેવો બળતો રહે છે, કે તમે હવે દીપકને જુઓ તે હંમેશા બળતો રહે છે। અપના અંતર જલા જલા કર રોશન જગકો કરતા હૈ, અંતર એટલે કે હૃદય, જલા જલા કર એટલે કે બાડી બાડીને, જગ એટલે કે સંસાર અને રોશન એટલે કે પ્રકાશ અથવા રોશની। શું કીધું, હરદમ એટલે હંમેશા, ચલતા એટલે બાળતો, અંતર એટલે હૃદય, જલા જલા કર એટલે બાડી બાડીને અને રોશન એટલે કે રોશની અથવા તો પ્રકાશ અને જગ એટલે કે સંસાર। દીપક કો દેખો કેસે હરદમ ચલતા રહેતા હૈ, અપના અંતર જલા જલા કર રોશન જગકો કરતા હૈ, કે તમે બધા દીપકને જુઓ તે બળતો રહે છે, તે બળી પોતાના હૃદયને બાળી બાળીને શું કરે છે, દીપક દીવો શું કરે છે, દીપક એટલે કે દીવો એ શું કરે છે, પોતાનું હૃદય બાળે છે। એટલે કે તમે બધા દીપકને જુઓ તે બળતો રહે છે અને તે શું બાળે છે, પોતાનું હૃદય। એટલે કે તમે દીપકને જુઓ તે કેવો બળતો રહે છે અને તે પોતાનું હૃદય બાળી બાળીને, પોતાના હૃદયને કેવું બાળે છે, પરંતુ શું કરે છે પોતાના હૃદયને બાળીને, કે આખા સંસારને પ્રકાશ આપે છે। કે તમે બધા દીપકને જુઓ તે હંમેશા બળતો રહે છે અને તે કેવું પોતાનું હૃદય બાળે છે, પરંતુ આખા જગને આખા સંસારને રોશની આપે છે, પ્રકાશ આપે છે। એવી જ રીતે આપણે પણ, આપણે ભલે આપણું આપણે બળી જઈએ પરંતુ આપણે બીજાને રોશની આપવાની છે। ખબર પડી વિદ્યાર્થી મિત્રો, ફૂલ પછી સૂરજ અને પછી દીપક, આવો હમ ભી ઇન્સા બનકર, ઇન્સા એટલે કે મનુષ્ય। શું કીધું છે કે આવો હવે આવો આપણે પણ મનુષ્ય બનીએ, એટલે સાચા અર્થમાં મનુષ્ય બનીએ, અને જગ એટલે કે દુનિયા સંસાર, કે આવો આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને જગમાં દુનિયામાં આપણું નામ ઉજાડીએ, એટલે કે આપણી કીર્તિ ફેલાવીએ। આવો અંબી ઇન્સા બનકર જગ મે અપના નામ કમાય, ઇન્સા એટલે કે સાચા અર્થમાં મનુષ્ય અને જગ એટલે કે દુનિયામાં સંસારમાં, કે આવો હવે તમે બધા આવો આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને જગમાં આપણું નામ ઉજાડીએ, એટલે કે જગમાં આપણી કીર્તિ ફેલાવીએ। અચ્છે સચ્ચે કામ કરે ઓર સારી ધરતી કો મહેકાય, અને આપણે સારા સારા કામો કરીએ અને આપણા સારા સારા કામોથી ધરતીને સુંદર બનાવીએ।
મકાઈ એટલે કે સુંદર બનાવી એટલે શું કહે છે કે આવો આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને આપણે પણ આપણું નામ ઉજાળીએ એટલે કે આપણી કીર્તિ ફેલાવીએ અને આપણે સારા સારા કામો કરીએ અને આપણા સારા સારા કામોથી આ આખી ધરતી સુંદર અને સુગંધિત બની રહે। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं। सूरज की किरणों को देखो रोज धरा पर आती है, अंधकार को दूर भगाकर सारा जग चमकाती है। એટલે કે તમે બાગમાં રહેલા ફૂલોને જુઓ તે હંમેશા કેવા ખુશ ખુશ રહે છે, આંધી હોય કે વરસાદ હોય બધું જ હસતા હસતા સહન કરે છે। પછી બીજા નંબરે કોણ આવે છે, સૂર્ય, કે હવે તમે સૂરજની કિરણોને જુઓ એ રોજ ધરતી ઉપર આવે છે અને આખા રાત્રિના અંધકારને દૂર કરી અને આખા જગતને આખી દુનિયાને પ્રકાશિત કરે છે। दीपक को देखो कैसे हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है। आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करें, सारी धरती को महकाए। એટલે કે આવો આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને શું કીધું પેલા દીપક કે હવે તમે બધા દીપકને જુઓ, દીપક કેવું બળતો રહે છે અને તે પોતાનું હૃદય પોતાનું અંતર બારી બારી અને આખા સંસારને રોશની આપે છે। એવી જ રીતે આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને આ સંસારમાં આપણું નામ કમાઈએ, આપણી કીર્તિ ફેલાવીએ અને આપણે સારા સારા કામો કરીએ અને આપણા સારા સારા કામોથી આ ધરતી સુંદર અને સુગંધિત બની રહે। અહીંયા કને પહેલું પ્રકૃતિનું તત્વ કયું છે વિદ્યાર્થી મિત્રો, ફૂલ, બીજા નંબરે સૂરજ અને ત્રીજા નંબરે છે દીપક। ફૂલ કનથી હસતા રહેવાની, સૂરજ કનેથી પોતાનું કામ પોતાના સમય પ્રમાણે કરવાની અને દીપક કનેથી આપણે પોતાનું હૃદય ભલે ભરી જાય, આપણે પોતે ભલે ભરીએ પણ બીજાને પ્રકાશિત કરવાની શીખ મળે છે। એટલે તો કીધું તું વિદ્યાર્થી મિત્રો કે પ્રકૃતિ પણ આપણી એક શિક્ષક છે, કેમ કે આપણે શિક્ષક પાસેથી જેવી રીતે શીખ મળે છે એવી જ રીતે અહીંયા કને પણ પ્રકૃતિના તત્વો પાસેથી શીખ મળે છે। ફૂલ સૂરજ અને દીપક દ્વારા પણ આપણને ખુશ રહેવાની, આપણું કાર્ય કરવાની અને આપણે આપણું કાર્ય કોઈ પણ પરિસ્થિતિમાં હસતા હસતા કરવાની શીખ મળે છે। અહીંયા કને આ કાવ્ય પૂર્ણ થાય છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।